અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓને છરી મારી ઈજાઓ પહોંચાડી। અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો કિશોર તથા તેના સાથે ભણતા છાત્ર વચ્ચે બે દિવસ અગાઉ કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, પરંતુ મામલો થાળે પડી ગયો હતો। આ દરમિયાન સવારના અરસામાં યશ શાળાએ ગયો હતો ત્યારે રિસેસના સમયગાળામાં બે દિવસ પહેલા થયેલ બોલાચાલીનું બંદૂક રાખી અન્ય છાત્ર કિશોર પર તેની પાસે ધસી ગયો હતો અને બોલાચાલી કરી હતી। મામલો ઉગ્ર બની જતા છાત્રએ છરી ધારણ કરી યશને પીઠના ભાગે ભોંકી દીધી હતી, જેમાં યશને પીઠમાં તેમજ ફેફસામાં ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર અર્થે ભૂજ ખસેડાયો હતો। ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કાપડી દીપાલીબેન, અમે મોટી નાગલપર રહીએ છીએ અને મારો દીકરો કાપડી યશ સ્વામી વિવેકાનંદ સ્કૂલ 12 કોમર્સમાં ભણે છે। એને બે દિવસ પહેલાં બીજા છોકરા બાજતા હતા અહીંયા આગળ, રિઝવાન મલિક અને બીજા છોકરા હારે, તો મારો દીકરો એને બેને છોડાવવા ગયો હતો કે બાજો નહીં, આપણે અહીંયા ભેગા ભણી છીએ તો બજાય નહીં આપણે, એમ કરીને બેને છોડાવ્યા। તો એ છોકરો કહે કે તારે બાજુ છે, તો મારો દીકરો કહે કે ના આપણે બાજુ નથી, તમે શાંતિથી બે બેસી જાવી કે બાજો નહીં કે, તો એ પતાવટ તે દિવસે કરી નાખી। અને પછી છોકરાએ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં મારા દીકરાને ધમકી આપી કે હું તને જોઈ લઈશ, તું સોમવારે સ્કૂલે આવજે કે, એટલે મારા દીકરાને એમ કે આવું તો એ નહીં કરે ને એમ, તો એ કે ભલે ભલે એ કે। અને કાલે પછી મારો દીકરો સવારે સ્કૂલે ગયો અને રિસેસની બેલ પૂરી થાય ને તો એ રિસેસમાંથી ક્લાસમાં જતો હતો, તો પાછળથી આવીને રિઝવાન મલિક નામના છોકરાએ એને પાછળથી છરી મારી દીધી અને એને બહુ ઈજા થઈ છે। અમે અહીંયા સરકારી હોસ્પિટલ ભુજ લઈ આવ્યા છીએ અને અત્યારે આઈસીયુમાં છે। એટલે અત્યારે એ છોકરાને હવે થોડાક કડક પગલાં લઈને એને થોડુંક વધારે કહેવામાં આવે અને જે કે કાલ સવારે ભવિષ્યમાં ક્યારેય પણ મારા છોકરાને એનાથી કોઈ નુકસાન ન થવું જોઈએ, કારણ કે હવે એ છોકરો આટલીક વાતમાં જો આટલું બધું કરતો હોય તો કાલ સવારે એ આટલું બધું એના ઉપર થશે તો એનો વેરી વારે તો અમને નુકસાન આવે ને, એના માટે જવાબદારી સરકાર લે કે પોલીસ ખાતું લે કે ભવિષ્યમાં કોઈ દિવસ એનાથી અમને કોઈ નુકસાન, મારા દીકરાને એના પરિવારથી કોઈ દિવસ કાંઈ નુકસાન ન થવું જોઈએ। ગુરુ મોબાઈલ પોઈન્ટ, અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે, તો સાથે ઓછા નફે વધુ સેલ। અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ। જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં રૂપિયા 2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે। આ સાથે જ બજાજ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો। અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી, ગુરુ મોબાઈલ પોઈન્ટ, સેમસંગ કેર સેન્ટર નીચે। દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે। દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે। દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર્ડ ગ્લાસ, આ ઉપરાંત અનેક વેરાયટી। અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777,
हरपाल सिंह 9924112123, मितेश भाई 8460284064।